નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 18 ફેબ્રુઆરી 2023, જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. દેવાદિદેવ ભગવાન શંકરમય બન્યું ભુજ. આજે ભવ્ય શોભાયાત્રા નીકળી, હજારો લોકો જોડાયા. ભગવા ધ્વજ અને લોકોના ઉત્સાહથી મહાશિવરાત્રિની શોભાયાત્રા જોવા પણ લોકો ઉમટી પડ્યા. મહાશિવરાત્રિના રોજ ભુજ મધ્યે પરંપરાગત રીતે હજારો ભક્તોએ શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રા આ યાત્રાની શરૂઆત પારેશ્વર ચોક મહાકાલેશ્વર મંદિર પાસેથી થઈ હતી. તે સમયે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામના સંત કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી, સંત શ્રી નિરંજનદાસ બાપુ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભંડારી કોઠારી શ્રી દિવ્ય સ્વરૂપદાસજી સ્વામી, શ્રી સુખદેવ સ્વરૂપદાસજી સ્વામી, શ્રી નરનારાયણદાસજી, સમિતિના મુખ્ય દંડક શ્રી પરાક્રમસિંહ જાડેજા, સનાતન ધર્મના પ્રચારક શ્રી ગૌરીગર ગોસ્વામી, એડવોકેટ હેમસિંહ ચૌધરી વગેરેએ શોભાયાત્રાને સ્ટાર્ટ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વર્ષે ભુજ મધ્યે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ હોય અને ભગવાન શ્રી શિવના સાનિધ્યમાં આ શોભાયાત્રા મહાપ્રસાદનું મુખ્ય યજમાન પદ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વીકારેલ હોય. મહંત શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી, સદગુરુ શ્રી પ્રેમપ્રકાશદાસજી કોઠારી, આદિ વડીલ સંતો, પાર્ષદ જાદવજી ભગત મુખ્ય કોઠારી, શ્રી મૂળજીભાઈ સિયાણી, ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરાસિયા, મુખ્ય સલાહકાર શ્રી રામજીભાઈ વેકરિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ભોજન પ્રસાદના સહયજમાન પદની સેવા જાણીતા અગ્રણી શ્રી નવીનભાઈ આયાએ સ્વીકારેલી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં અનેક સમાજના યુવક મંડળ તથા સનાતન ધર્મના માનનારા હજારો લોકો ઉમટી પડ્યા હતા અને શિવ ભક્તિમય બન્યા હતા. શોભાયાત્રા ઓલ્ફેડ હાઈસ્કૂલ થઈ, ટાઉન હોલ થઈ, જુબેલી સર્કલ થઈ, વીડી હાઈસ્કૂલ વગેરેથી પસાર થઈ હતી. ખૂબ જ ઉત્સાહપૂર્વક ભુજના નગરજનોએ આજે શિવરાત્રિનું મહાપર્વ ઉજવ્યું હતું. જોઈએ શોભાયાત્રાની એક ઝલક.
છેલ્લા અનેક વર્ષોથી ભુજની અંદર સૌ શિવ ભક્તો દ્વારા, હિન્દુ ધર્મની સૌ સંસ્થાઓ દ્વારા એક સાથે મળી કરીને ભવ્ય મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને યાદ કરીને એક ભવ્ય એક રવાડીનું આયોજન કરવામાં આવે છે. ભુજ નગરના સર્વે ધર્મપ્રેમી દરેક સમાજના લોકો આ કાર્યક્રમની અંદર જોડાઈ કરીને ભગવાન શિવને યાદ કરે છે. આપણે સૌ મહાદેવ પાસે પ્રાર્થના કરીએ, મહાદેવ સૌનું કલ્યાણ કરે, સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ મળે અને જે પ્રકારે સૌ સાથે મળીને એક સમરસતાના ભાવ સાથે, એક એકતા અને સંપ સાથે આપણે આ કાર્યક્રમને આજે માણ્યો છે. હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું, ભગવાન મહાદેવ પાસે પ્રાર્થના કરું છું, સૌનું કલ્યાણ થાય, સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી આજે મહાશિવરાત્રિના દિવસે પ્રાર્થના પણ કરું છું અને સૌને અભિનંદન આપું છું. જે રીતે દેવના દેવ મહાદેવ શિવરાત્રિ એટલે એનો આખા ભારતમાં અને દુનિયામાં પણ એના ઉત્સવ ઉજવતા હોય, દેવાદિદેવ મહાદેવની છેલ્લા 8 વર્ષ અને આજે 9મા વર્ષમાં આખું ભુજ એક ઉત્સાહથી અને એક આનંદમય વાતાવરણમાં જ્યારે આ સરઘસ આકારે રેલી નીકળતી હોય ત્યારે લોકોને શિવજી માટે જે અપાર પ્રેમ છે એ પ્રદર્શિત કરવા માટે આજનો દિવસ છે. આપણે સૌ આજે શિવરાત્રિના દેવાદિદેવ મહાદેવના શિવરાત્રિના પર્વે આખા કચ્છવાસીઓને, ગુજરાત અને દેશના સૌ આમ જનતાને આપણે અભિનંદન આપીએ અને શુભકામનાઓ આપીએ કે દેવાદિદેવ સર્વોપર ખુશ રહે, રાજી રહે અને દેશનું દુનિયાનું લોકોનું હિત થાય એવી આજે આપણે પ્રાર્થના કરીએ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.